નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય છે વિજ્ઞાન અને ઓગસ્ટ કઈ છે ઓગસ્ટ બે હજાર એકવીસ અને કુલ ગુણ પચીસ છે તો એની જે એકમ કસોટી તમને આપવામાં આવી છે એનું સંપૂર્ણપણે આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન એક છે કે આપેલ ગુણધર્મને આધારે સંશ્લેષિત સંશ્લેષિત રેસાઓને ઓળખવાના છે તો જે પહેલું કે આ રેસાઓના ઉપયોગથી મજબૂત સ્થિતિસ્થાપક હળવા તેમજ ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા કાપડ બનાવી શકાય છે તો એને કોઈ શું કહી શકાય તો એને એ રેસા કેવા હોય તો નાયલોન રેસા કેવા નાયલોન રેસા બીજું આ રેસાઓને લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે તો આ રેસા 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 કેવા કહેવાય રેયોન રેયોન આગળ જુઓ આ રેસાથી બનતા કાપડને પહેરવું ખૂબ જ અનુકૂળ છે તેમજ કાપડ જલ્દીથી ચોડાઈ જતું નથી અને ધોવું ખૂબ સરળ છે એને શું કહેવાય પોલિએસ્ટર રેસા કેવા પોલી એસ્ટર રેસા નંબર ચાર આ રેસાથી શિયાળાના દિવસોમાં વિવિધ રંગોના સ્વેટર તથા શાલ કે ધાબળા બનાવી ઉપયોગ કરવામાં આવે છે કેમ કે પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમત ધરાવે છે તો એને શું કહેવાય એલે એક્રેલિક રેસા કેવા કહેવાય એક્રેલિક રેસા નંબર પાંચમું આ રેસાઓના ઉપયોગથી વિવિધ વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક બાટલીઓ વાસણો પાતળી ફિલ્મમાં વાયરો બનાવવા માટે આવે છે તો એને એને શું કહેવાય પોલીસ્ટર રેસા શું કહેવાય પોલીસ્ટર રેસા આવે જોઈએ પ્રશ્ન નંબર બે એનો અ જોઈએ કે લાક્ષણિકતાઓના આધારે આપેલ પાક રવિ પાક કે ખરી પાક છે એ જણાવવાનું છે તો પહેલું જોઈએ કે વરસાદની ઋતુમાં રોપવામાં આવતો પાક એને શું કહેવાય તો એ ખરીફ પાક કહેવાય કેવો પાક ખરીફ પાક બીજું શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાકને શું કહેવાય તો એને કહેવાય રવિ પાક કેવો કહેવાય રવિ પાક હવે જોઈએ બી જોઈએ તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટ થર્મોપ્લાસ્ટિક ગુણધર્મોને આધાર શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે પહેલું જોઈએ પ્લાસ્ટિક કે જે ઉષ્મા અને વિદ્યુત શું છે અવાહક છે એનું શું કહેવાય તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક બીજું પ્લાસ્ટિક કે જેને એકવાર આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી એને શું કહેવાય તો એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય આગળ નંબર ત્રણ પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય એને શું કહેવાય તો તરમો પ્લાસ્ટિક હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તો એમાં શું પહેલું શું કે કે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ શા ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો જોઈએનો જવાબ પહેલો મુખ્ય છે કે મુખ્ય બે સિંચાઈ આધુનિક પદ્ધતિઓ છે કંઈ કઈ તો એક ફુવારા પદ્ધતિ તો એમાં જોઈએ કે આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય અને આ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી થાય છે બીજું જોઈએ આપણે કે ટપક પદ્ધતિ એમમાં શું થાય છે કે આ પદ્ધતિમાં છોડીને ટીમ્પી ટીપે પાણી પ્રાપ્ત થાય છે અને આ પદ્ધતિ પાણીની અછતના વિસ્તારોમાં એક વરદાન રૂપ સમાન છે બીજો મુદ્દો કે આ બંને પદ્ધતિઓના ઉપયોગથી દોરિયાપુયે પદ્ધતિમાં થતાં વધારાના પાણીનો વ્ય થતો શું થાય છે અટકી જાય છે હવે બીજું જોઈએ કારણ કે હાલની કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં રસી મુકાવવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે તો જોઈએનો જવાબ કે કારણ કે ભારતમાં બનતી કોવિશિલ્ડ અને કોવિન કોવેક્સિન જેવી રસીઓ કારગર સાબિત થઈ છે જેનાથી બાણું ટકા અને અઠ્ઠાણું ટકાથી કોરોના થવાની સંભાવના ઘટી જાય છે બીજું કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે ક્યુ બને છે સક્ષમ બને છે આગળ બીજું શું કહે છે કે વધુમાં વધુ લોકો રસી મુકાવે તો હર્ડ ઇમ્યુનિટી બનવાની શક્યતા રહે છે જેથી કરીને બી વેક્સિન બાકી રહી ગયેલ થોડા ઘણા લોકોને પણ રક્ષણ મળી શકે છે અને આ રીતે આપણે ભારતને કોરોના મુક્ત બનાવી શકીએ છીએ એટલા માટે પ્રશ્ન નંબર ચાર જોઈએ આપણે કે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે એમાં પહેલો જોઈએ કે ખેતરમાં પાકને ઉછેરતા પહેલાં જમીનને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો કેવી તૈયાર કરશું તો જોઈએ છે એનો જવાબ પહેલો મુદ્દો છે કે ખેતરમાં પાક ઉછેરતા પહેલાં જમીનને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે સૌ માટીને માટીને ઉપર નીચે કરવા અને પોચી કરવા ખેડવી પડે છે હળ વડે જમીન ખેડી તેના ઢેપાં તોડવા આવશ્યક છે ત્યારબાદ ખેતરની સમથળ કરવું પણ પડે છે અને જમીન પોચી અળસિયા અને સૂક્ષ્મજીવોથી વૃદ્ધિ કરવામાં સહાય કરે છે તેઓ સેન્દ્રીય પદાર્થો જમીનમાં ઉમેરે છે અને ખેતરમાં પાક રોપાતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે હવે જોઈએ આગળનો બીજો મુદ્દો કે હળ ખરપીઓ અને દાંતી જેવા ઓજારોનો ઉપયોગ કઈ રીતે કઈ પરિસ્થિતિમાં કરશો તો જોઈએનો જવાબ પેલો હળ જોઈએ કે જમીનની ખેડ ખાતર મેળવવા માટે નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ ખરપીઓ શા માટે વપરાય છે તો જોઈએ કે ખરપિયો તો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા માટે અને જમીનને પૂંચી કરવા માટે વપરાય છે દાંતી તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દોતી વડે કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચમો જોઈએ કે નીચેના પ્રશ્નના જવાબ આપવા જેમાં પહેલો જોઈએ કે કુદરતી ખાતરના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરી શકીએ તો જોઈએનો જવાબ કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ જળ સંગ્રહ ક્ષમતામાં શું થાય છે વધારો થાય છે બીજો કે તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની શું થાય છે પૂરતી થઈ જાય છે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે તેમજ તેની અસર લોબો સમય સુધી રહે છે આગળ જોઈએ કે તેનાથી જમીનનું શું શું થાય છે શિધરાવું થઈ જાય છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા રહે છે તે પ્રમાણમાં કેવું છે સસ્તું પડે છે અને આ ખાતર પાણીમાં અધરાવ્યા હોવાથી વરસાદના પાણી સાથે સહેલાથી સુધી ધોવાઈ જતું નથી હવે બીજો મુદ્દો જોઈએ કે પ્લાસ્ટિકના ઉપયોગને ઓછું કરવા માટે તમે રોજિંદા જીવનમાં કેવા પ્રયત્ન કરશો તો જોઈએ જવાબ કે બજારમાં ખરીદી કરવા જઈશું ત્યારે સુતરાવ તથા ક્ષણની તેલનો ઉપયોગ કરીશું પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ થઈ શકે તે માટે પ્લાસ્ટિકના કચરાને ભંગાર લેલાને આપીશું પ્લાસ્ટિકની વપરાયેલી થેલીઓ અન્ય કામો વાપરીશું બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ધોરણ આઠની જે તમને સામાયિક મૂલ્યાંકન સોટી આપવામાં આવે છે ઓગસ્ટ મહિનાનો એનો સંપૂર્ણપણે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો આ તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું